ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका हरि ही ओम। श्री कृष्ण परमात्मने नमः। श्री विनोबाजी ना गीता प्रवचनों अध्याय 12 भाग 2। निर्गुण उपासक सर्वभूत हितरत होई छे, ए वात सामान्य नथी। आखाए विश्वनु कल्याण करवानी वात बोलवामां सहेली देखाई छे, पण करवी घणी कठण छे। जेने समग्र विश्वना कल्याणनी चिंता छे, तेनाथी तेना चिंतन सिवाय बीजुं कशुं थई नहीं शके। तेथी निर्गुण उपासना अघरी छे। सगुण उपासना अनेक रीते पोतपोतानी शक्ति प्रमाणे सौ करी शके। ज्यां आपणे जन्म थयो होय तेना नकड़ा गामनी सेवा करवी अथवा मां बापनी सेवा करवी ए सगुण पूजा छे। ए तमारी सेवा आखा जगतना हितथी विरोधी न होय एटले थयुं। गमे तेटला नाना प्रमाणमां सेवा करो अने ते बीजाना हितनी आडे आवती न होय तो अवश्य भक्तिने दरजे पहोंचे छे। एम नहीं होय तो ते सेवा आसक्ति थाय। मां बाप, अपना मित्रों, अपना दुखी बंधुओ, संतो ए बधाने परमेश्वर मानीने एमनी सेवा करवानी छे। એ બધે ઠેકાણે પરમેશ્વરની મૂર્તિની કલ્પના કરવાની છે અને તેમાં સંતોષ માનવાનો છે। આ સગુણ પૂજા સહેલી છે, નિર્ગુણ પૂજા અઘરી છે। બાકી બંનેનો અર્થ એક જ છે, સુલભતાથી સહેજે થઈ શકે એ દૃષ્ટિથી સગુણ શ્રેયસ્કર છે એટલું જ। સુલભતાનો એક મુદ્દો થયો, એવો જ બીજો પણ એક મુદ્દો છે। નિર્ગુણમાં જોખમ છે, નિર્ગુણ જ્ઞાનમય છે, સગુણ પ્રેમમય અને ભાવનામય છે। સગુણમાં લાગણીની વિનાશ છે, તેમાં ભક્ત વધારે સલામત છે, નિર્ગુણમાં જરા જોખમ છે। એક વખત એવો હતો કે જ્યારે જ્ઞાન પર મારો ખૂબ મદાર હતો, પણ કેવળ જ્ઞાનથી મારું કામ પાર પડે એવું નથી એવો મને અનુભવ થયો છે। જ્ઞાન વડે મનનો સ્થૂળ મેલ બળીને ખાક થઈ જાય છે, પણ મનના સૂક્ષ્મ મેલને ધોવાનું સામર્થ્ય તેમાં નથી। સ્વાવલંબન, વિચાર, વિવેક, અભ્યાસ, વૈરાગ્ય એ બધાએ સાધનો લઈએ તો પણ તેમનાથી મનના સૂક્ષ્મ મેલ ધોઈ શકાતા નથી। ભક્તિના પાણી વગર એ મેલ ધોવાતા નથી। ભક્તિના પાણીમાં એ શક્તિ છે। આને જોઈએ તો તમે પરાવલંબન કહો, પણ પરનું એટલે પારકાનું એવો અર્થ ન કરતા તે શ્રેષ્ઠ પરમાત્માનું અવલંબન એવો અર્થ કરો। પરમાત્માનો આધાર લીધા વગર ચિત્તના મેલનો નાશ થતો નથી। કોઈ કહેશે, અહીં જ્ઞાન શબ્દોનો અર્થ ઓછો કર્યો છે। જ્ઞાનથી જો ચિત્તના મેલ ન ધોવાતા હોય તો જ્ઞાન ઓછા દરજ્જાનું છે એવું સાબિત થાય છે। આ આક્ષેપ હું સ્વીકારું છું, પણ મારું કહેવું એવું છે કે આ માટીના પૂતળામાં શુદ્ધ જ્ઞાન થવું કઠણ છે। આ દેહમાં રહીને ઉત્પન્ન થયેલું જ્ઞાન ગમે તેવું શુદ્ધ હશે તોય તે અસલ કરતાં થોડું ઓછું જ ઉતરવાનું।
આ દેહમાં ઉત્પન્ન થનારા જ્ઞાનની શક્તિ મર્યાદિત હોય છે. શુદ્ધ જ્ઞાન નિર્માણ થાય તો તે ચિત્તના બધાએ મેલને બાળીને ખાક કર્યા વગર ન રહે એમાં જરાય શંકા નથી. ચિત્ત સમેતના બધાએ મેલને બાળી નાખવાનું સામર્થ્ય જ્ઞાનમાં છે, પણ આ વિકારી દેહમાં જ્ઞાનનું બળ ટૂંકું પડે છે, તેથી તેનાથી સૂક્ષ્મ મેલ ધોવાતા નથી. ભક્તિનો આશરો લીધા સિવાય સૂક્ષ્મ મેલ ધોઈ શકાતા નથી. એથી ભક્તિમાં માણસ વધારે સલામત છે. વધારે એ મારો પોતાનો ગાંઠનો શબ્દ છે એમ ગણજો. સગુણ ભક્તિ સુલભ છે, એમાં પરમેશ્વરાલંબન છે, નિર્ગુણમાં સ્વાવલંબન છે. એમાંના સ્વનો અર્થ પણ આખરે શું છે? સ્વાવલંબન એટલે પોતાના અંતઃકરણમાંના પરમેશ્વરનું અવલંબન, એટલે કે પરમેશ્વરનો આધાર એ જ ત્યાં પણ અર્થ છે. કેવળ બુદ્ધિને આધારે શુદ્ધ થયેલો એવો કોઈ મળશે નહીં. સ્વાવલંબનથી એટલે કે અંતઃકરણમાંના આત્મજ્ઞાનથી શુદ્ધ જ્ઞાન મળશે. સારાંશ: નિર્ગુણ ભક્તિના સ્વાવલંબનમાં પણ આત્મા એ જ આધાર છે. સગુણ ઉપાસનાના પલ્લામાં સહેલાપણું અને સલામતી એ બે વજન મેં મૂક્યા, તેથી જ નિર્ગુણના પલ્લામાં પણ બીજા વજન હું મૂકી શકું એમ છું. નિર્ગુણમાં મર્યાદા જળવાય છે. દાખલા તરીકે જુદા જુદા કામો કરવાને માટે, સેવાને માટે આપણે સંસ્થાઓ કાઢીએ છીએ. સંસ્થા સ્થાપન થાય છે, તે શરૂઆતમાં વ્યક્તિનિષ્ઠ હોય છે, પણ જેમ જેમ સંસ્થાનો વિકાસ થતો જાય તેમ તેમ તે વ્યક્તિનિષ્ઠ ન રહેતા તત્વનિષ્ઠ થવી જોઈએ. આવી તત્વનિષ્ઠા ઉત્પન્ન ન થાય તો પેલી પ્રેરણા આપનારી વ્યક્તિ દૂર થતાં તે સંસ્થામાં અંધારું ફેલાય છે. મને ગમતો દાખલો આપું. રેટિયાની માળ તૂટી જતાની સાથે કાંતવાની વાત આઘી રહી કંટાયેલું સૂતર વીંટવાનું પણ બની શકતું નથી. તેવી જ દશા પેલી વ્યક્તિનો આધાર ખસી જતા સંસ્થાની થાય છે. તે સંસ્થા મા બાપ વગરના બાળક જેવી અનાથ થઈ જાય છે. વ્યક્તિનિષ્ઠામાંથી તત્વનિષ્ઠા પેદા થાય તો એવું ન થાય. સગુણ ને નિર્ગુણની મદદ જોઈએ. ગમે ત્યારે પણ વ્યક્તિમાંથી, આકારમાંથી બહાર નીકળવાનું, છૂટવાનું શીખવું જોઈએ. ગંગા હિમાલયમાંથી, શંકરના જટાજૂટમાંથી નીકળી પણ ત્યાં જ નથી રહી. એ જટાજૂટ છોડી, હિમાલયના પેલા કોતરો ને ખીણો છોડી, જંગલ ને વન છોડી, સપાટ મેદાન પર ખળખળ વહેતી થઈ ત્યારે વિશ્વજનને ઉપયોગી થઈ શકી. એ જ પ્રમાણે વ્યક્તિનો આધાર છૂટી જાય તો પણ તત્વના પાકા મજબૂત આધાર પર ઊભી રહેવાને સંસ્થા તૈયાર હોવી જોઈએ. કમાન્ડ બાંધતી વખતે તેને આધાર આપવામાં આવે છે, પણ તે આધાર પાછળથી, કમાન્ડ પૂરી બંધાઈ ગયા પછી કાઢી લેવાનો હોય છે. આધાર કાઢી લીધા પછી કમાન સાબુત ટકી રહે તો જાણવું કે પહેલા ગોઠવેલો આધાર સાચો હતો. શરૂમાં પ્રેમનો જરો સગુણમાંથી ફૂટ્યો એ સાચું, પ્રેરણા સગુણમાંથી આવી એ સાચું, પણ છેવટે પરિપૂર્ણતા તત્વનિષ્ઠામાં, નિર્ગુણમાં થવી જોઈએ. ભક્તિની અંદરથી જ્ઞાન પેદા થવું જોઈએ. ભક્તિની વેલને જ્ઞાનના ફૂલ બેસવા જોઈએ. બુદ્ધ ભગવાને આ વાત બરાબર ઓળખી હતી, તેથી તેમણે
ત્રણ પ્રકારની નિષ્ઠા કહી છે. શરૂઆતમાં વ્યક્તિ નિષ્ઠા હોય તો પણ તેમાંથી તત્વનિષ્ઠા, અને એકદમ તત્વનિષ્ઠા નહીં તો એ ઓછામાં ઓછી સંઘનિષ્ઠા કેળવાવી જોઈએ. એક વ્યક્તિને માટે જે અંદરની લાગણી હતી તે 10-15 વ્યક્તિઓને માટે થવી જોઈએ. સંઘને માટે સામુદાયિક પ્રેમ નહીં હોય તો અંદર અંદર અણબનાવ થશે અને પછી ઝઘડા થશે. વ્યક્તિ શરણતા છૂટી જવી જોઈએ ને તેને ઠેકાણે સંઘ શરણતા નિર્માણ થવી જોઈએ, અને તે પછી સિદ્ધાંત શરણતા આવવી જોઈએ. તેથી બૌદ્ધોમાં બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ. બુદ્ધને શરણે જાઉં છું, સંઘને શરણે જાઉં છું અને ધર્મને શરણે જાઉં છું, એવી ત્રણ પ્રકારની શરણાગતિ કહી છે. પહેલા વ્યક્તિને માટે પ્રેમ, પછી સંઘને માટે પ્રેમ. એ બંને નિષ્ઠા પણ જોકે આખરે ડગી જનારી છે. છેવટે તો સિદ્ધાંત નિષ્ઠા પેદા થાય તો જ સંસ્થા લાભદાયી થાય. પ્રેરણાનું ઝરણું સગુણમાંથી નિર્માણ થાય, પણ છેવટ તે નિર્ગુણના સાગરમાં જઈને મળવું જોઈએ. નિર્ગુણને અભાવે સગુણ સદોષ થાય છે. નિર્ગુણ વગર સગુણમાં ખામી પેસી જાય છે. નિર્ગુણની મર્યાદા સગુણને સમતોલ રાખે છે, અને તે માટે સગુણ નિર્ગુણનું આભારી છે. હિન્દુ, ખ્રિસ્તી, ઇસ્લામ વગેરે બધાએ ધર્મોમાં કોઈ ને કોઈ પ્રકારની મૂર્તિ પૂજા છે. મૂર્તિ પૂજા ઉતરતા દરજ્જાની ગણાય તો પણ તે માન્ય થયેલી છે, શ્રેષ્ઠ છે. જ્યાં લગી મૂર્તિ પૂજાને નિર્ગુણની મર્યાદા હોય છે ત્યાં લગી તે નિર્દોષ રહે છે. પણ એ મર્યાદા છૂટી જતાની સાથે જ સગુણ સદોષ થાય છે. બધા ધર્મોમાંનું સગુણ નિર્ગુણની મર્યાદાને અભાવે અવનત દશાએ પહોંચ્યું છે. પહેલા યજ્ઞયાગમાં જાનવરોની હત્યા થતી, આજે પણ શક્તિ દેવીને ભોગ ધરાય છે. મૂર્તિ પૂજાનો આ અત્યાચાર થયો. મર્યાદા છોડી મૂર્તિ પૂજા આડે રસ્તે ચડી ગઈ. નિર્ગુણ નિષ્ઠાની મર્યાદા હોય તો આ ધાસ્તી રહેતી નથી. સગુણ સુલભ અને સલામત છે, પણ સગુણને નિર્ગુણની જરૂર છે. સગુણ જોમથી વધતું જાય તેની સાથે તેને નિર્ગુણનો, તત્વનિષ્ઠાના ફૂલનો ફણગો ફૂટવો જોઈએ. નિર્ગુણ અને સગુણ એકબીજાના પૂરક છે, એકબીજાના વિરોધી નથી. સગુણમાંથી શરૂ કરીને તેની મારફતે નિર્ગુણ સુધીની મજલ કાપવી જોઈએ, અને ચિત્તના સૂક્ષ્મ મળ ધોવાને નિર્ગુણને પણ સગુણની વિનાશ જોઈએ. બંનેને એકબીજાથી શોભા મળે છે. આ બંને પ્રકારની ભક્તિ રામાયણમાં બહુ સુંદર રીતે બતાવી છે. અયોધ્યાકાંડમાં ભક્તિના એ બંને પ્રકાર જોવા મળે છે, અને એ જ બે ભક્તિનો આગળ ઉપર રામાયણમાં વિસ્તાર કરેલો છે. પહેલો પ્રકાર ભરતની ભક્તિનો અને બીજો લક્ષ્મણની ભક્તિનો. સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ એ બંનેનું સ્વરૂપ આ દાખલાઓ પરથી બરાબર સમજાશે. રામ વનમાં જવાને નીકળ્યા ત્યારે લક્ષ્મણને સાથે લઈ જવાને તૈયાર નહોતા. રામને લાગ્યું કે લક્ષ્મણને સાથે લઈ જવાનું કંઈ કારણ નથી. તેમણે લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ હું વનમાં જાઉં છું, મને પિતાની આજ્ઞા થઈ છે, તું અહીં ઘરે રહી જા. મારી સાથે આવી આપણા દુઃખી માતા પિતાને વધારે દુઃખી કરીશ ના.
માં બાપની અને પ્રજાની સેવા કરજે. તું એમની પાસે હશે તો પછી મને ફિકર નહીં થાય. મારો પ્રતિનિધિ થઈને તું રહે. હું વનમાં જાઉં છું તે કંઈ સંકટમાં જતો નથી. હું તો ઋષિઓના આશ્રમમાં જાઉં છું. આમ રામચંદ્ર લક્ષ્મણને સમજાવતા હતા, પણ લક્ષ્મણે રામની બધી વાત એક તડાકે એક જ બોલથી કાઢી નાખી. એક ઘા ને બે કટકા કર્યા. તુલસીદાસે આ ચિત્ર ખૂબ મજાનું દોર્યું છે. લક્ષ્મણે કહ્યું, તમે મને ઉત્તમ પ્રકારની નિગમ નીતિનો ઉપદેશ કરો છો. ખરું જોતા એ નીતિ મારે પાળવી જોઈએ, પણ મારાથી રાજનીતિનો આ બધો ભાર સહેવાશે નહીં. તમારા પ્રતિનિધિ થવાનું બળ મારામાં નથી. હું તો નાદાન બાળક છું. દિનહી મોહી શીખની કી ગુસાઈ, લાગી અગમ અપની કદરાઈ, નરવર ધીર ધરમ ધુરધારી, નિગમ નીતિ કહું તે અધિકારી. મેં શિશુ પ્રભુ સ્નેહ પ્રતિપાલા, મંદર મેરુ કી લેહી મરાલા. હંસ પક્ષી મેરુ મંદરનો ભાર ઉંચકી શકશે કે? રામચંદ્ર, હું તમારા પ્રેમ પર પોસાયો છું. તમારી રાજનીતિ બીજાને બતાવો, હું નાનું બાળક છું. આમ કહીને લક્ષ્મણે તે આખી વાત એક ઝાટકે ઉડાવી દીધી. માછલી જેમ પાણીથી અલગ રહી શકતી નથી તેવું જ લક્ષ્મણનું હતું. રામથી અળગા રહેવાની તેનામાં શક્તિ જ નહોતી. તેના રોમ રોમમાં સહાનુભૂતિ ભરેલી હતી. રામ સૂતા હોય ત્યારે પોતે જાગતા રહી તેમની સેવા કરવામાં જ તેનો બધો આનંદ સમાયેલો હતો. આપણી આંખને તાકીને કોઈ આપણા પર પથ્થરો ફેંકે ત્યારે હાથ આગળ પડીને જેમ તે પથ્થરનો ઘા ઝીલી લે છે, તેવી રીતે લક્ષ્મણ રામનો હાથ બન્યા હતા. રામ પર થનારો ઘા આગળ પડીને લક્ષ્મણ ઝીલી લે છે. તુલસીદાસે લક્ષ્મણને માટે બહુ મજાનો દાખલો આપ્યો છે. પેલો ઝંડો ઊંચે ફરકે છે, બધા ગીત ને ઝંડાના ગવાય છે, તેનો રંગ તેનો આકાર એ બધાનું વર્ણન કરવામાં આવે છે. પણ સીધી ટટાર ઊભી રહેનારી ઝંડાની લાકડીની વાત કોઈ કરે છે? રામના યશની પતાકા ફરકતી હતી તેનો લક્ષ્મણ ધ્વજના દંડની માફક આધાર હતો. તે કાયમ સીધો ટટાર ઊભો રહેતો. ધ્વજનો દંડ જેમ વાંકો વળતો નથી તેમ રામના યશની પતાકા બરાબર ફરકતી રહે તે સારું લક્ષ્મણ હંમેશ ટટાર રહ્યો છે. કદી વાંકો વળ્યો નથી. યશ કોનો? તો કે રામનો. પતાકા દેખાય છે, દંડ વિસારે પડે છે, શિખર પરનો કળશ દેખાય છે, નીચેનો પાયો નજરે પડતો નથી. રામનો યશ ફરકી રહ્યો છે, લક્ષ્મણનો ક્યાંય પતો નથી. 14 વર્ષ સુધી આ દંડ જરાય વાંકો થયો નથી. પોતે પાછળ રહી અણછતા રહી રામનો યશ તેણે ફરકાવ્યો. રામ કઠણમાં કઠણ એવા કામો લક્ષ્મણ પાસે કરાવે છે. સીતાને વનમાં મૂકી આવવાનું કામ પણ છેવટે તેમણે લક્ષ્મણને જ સોંપ્યું. લક્ષ્મણ બિચારો સીતાને વનમાં મૂકી આવ્યો. લક્ષ્મણની પોતાની એવી હયાતી જ રહી નહોતી. તે રામની આંખો, રામનો હાથ ને રામનું મન બન્યો હતો. નદી સમુદ્રમાં મળી જાય તેમ લક્ષ્મણની સેવા રામમાં મળી ગઈ હતી. તે રામની છાયા બન્યો હતો. લક્ષ્મણની આ સગુણ ભક્તિ હતી. ભરત
નિર્ગુણ ભક્તિ કરનારો હતો. તેનું ચિત્ર પણ તુલસીદાસજીએ બહુ મજાનું દોર્યું છે. રામચંદ્ર વનમાં ગયા ત્યારે ભરત અયોધ્યામાં નહોતો. ભરત પાછો આવ્યો ત્યારે દશરથનું અવસાન થયું હતું. વશિષ્ઠ ગુરુ તેને રાજ્ય કરવાને કહેતા હતા. ભરતે કહ્યું, મારે રામને મળવું જોઈએ. રામને મળવાની તેના અંતરમાં તાલાવેલી થતી હતી, પણ રાજનો બંદોબસ્ત તે ગોઠવતો જતો હતો. આ રાજ રામનું અને તેની વ્યવસ્થા કરવી એ રામનું જ કામ છે એવી તેની ભાવના હતી. બધી સંપત્તિ સ્વામીની હતી અને તેની વ્યવસ્થા કરવાનું તેને પોતાનું કર્તવ્ય લાગ્યું. લક્ષ્મણની માફક ભરતથી માથા પરનો ભાર ફેંકી દઈ છૂટા થવાય એવું નહોતું. આવી ભરતની ભૂમિકા હતી. રામની ભક્તિ એટલે કે રામનું કામ કરવું જોઈએ, નહીં તો તે ભક્તિ શા કામની. બધો બંદોબસ્ત બરાબર ગોઠવીને ભરત વનમાં રામને મળવા આવ્યો છે. હે રામ, તમારું આ રાજ્ય છે, તમે એટલું બોલે છે. ત્યાં જ રામે વચ્ચે પડીને તેને કહ્યું, ભરત તું જ રાજ ચલાવ. ભરત સંકોચથી ઊભો રહે છે ને કહે છે, તમારી આજ્ઞા મને કબૂલ છે. રામ કહે તે કબૂલ. તેણે બધું જ રામને સોંપી દીધું. અધ્યાય 12મો ભાગ બીજો અહીં પૂર્ણ કરીએ અને ત્રીજા ભાગની પ્રતીક્ષા કરીએ. ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. જય જગત. किसका सहारा